जो बात करवामां आवे तो त्यारे राज्यमां हाल मध्य अने दक्षिण गुजरातमां जे भारे वरसाद वरसी रह्यो छे, हवामान विभाग द्वारा जे आगामी 5 दिवस સુધી ભારે થી અતિ ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે, તો આપણે કાલે જોયું કે અમદાવાદમાં સમી શાંતિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, તો કમર સુધીના લોકોના ઘર પણ ડૂબી ગયા છે, પાણી એટલા ભરાઈ ચૂક્યા છે. તો તેને લઈને પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર સાથે વાતચીત કરી છે, તો પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગુજરાતમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને માહિતી મેળવવામાં આવી છે. પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, અને જે રીતે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે, તો તાત્કાલિક ધોરણે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો તાત્કાલિક પગલાં લેવા પણ જાણ કરવામાં આવી છે. અને અનેક જગ્યાએ આપણે જોયું કે ગામો પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, તો અનેક લોકોનું જીવન ખોરવાયું છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, અને ત્યારે સ્થળાંતર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે, તો તેને લઈને પણ એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, અને જરૂર પડે તો તાત્કાલિક તંત્રને પણ જાણ કરવા માટે પણ માહિતી આપવામાં આવી છે. જી માટે કેન્દ્ર સરકાર રાજ્યની પડખે હોવાની પણ ખાતરી આપી છે.